માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1 ના મહિલા સભ્ય લક્ષ્મીબેન ગાંગજીભાઈ મહેશ્વરી પોતાના વોર્ડમાં કામ નહીં થતા હોવાના કારણે ખુદ સત્તાધારી જૂથના સરપંચ, ઉપસરપંચ, તલાટી મંત્રી સહિતના સભ્યો સામે ગંભીર રજૂઆત કરતા ભારે સનસનાટી મચી જવા પામી. માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1ના સભ્ય લક્ષ્મીબેન ગાંગજીભાઈ મહેશ્વરી, કે જેઓ સત્તાધારી પક્ષના ચૂંટાયેલા સભ્યો છે, તેમણે પોતાની બોડીના સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સામે અસંતોષની લાગણી વ્યક્ત કરી છે. પોતાના વોર્ડ નંબર 1માં મતિયા કોલોનીમાં કોઈપણ પ્રકારના વિકાસના કામો નહીં થતા હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદો કરવામાં આવી છે. છેક માર્ચ 2022થી તેઓ ફરિયાદ કરી રહ્યા છે, આમ છતાં કોઈપણ પ્રકારનો ઉકેલ આવતો નથી. પરિણામે તેમની નારાજગી ખૂબ વધવા પામી છે અને આગામી ચૂંટણીમાં આ નારાજગીનો પડઘો પડે તે ચોક્કસપણે માનવામાં આવે છે. તેમણે એક પત્રમાં એવો પણ ઉઘાડો આક્ષેપ કર્યો છે કે ખાસ કરીને જે વર્તમાન સરપંચ છે જુનાવાસ માધાપર ગ્રામ પંચાયતના, તેઓ પોતાના ઘરેથી વહીવટ ચલાવે છે. અગર તો તેમના પતિદેવ વહીવટ ચલાવતા હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે. જો ખરેખર આ બાબત સાચી હોય તો ખૂબ જ ગંભીર છે. ખુદ સત્તાધારી જૂથના મહિલા સભ્યો જેઓ વોર્ડ નંબર 1માંથી ચૂંટાયેલા છે, તેમણે પોતાના પ્રશ્નો માટે આક્રોશ વ્યક્ત કરવો પડે તે ખૂબ જ દુઃખદ બાબત છે. સરપંચ તેમની લાગણી કે માગણી ધ્યાનમાં ન લઈએ તે ચલાવી શકાય પણ નહીં, અને સરપંચના પતિદેવ રાજ કરતા હોય તે પણ ચલાવી ન શકાય. તાત્કાલિક અસ્તરથી વોર્ડ નંબર 1ના જે પ્રશ્નો છે તાત્કાલિક ઉકેલવા જોઈએ, અને ખાસ કરીને જે વોર્ડ નંબર 1માં ભાદરકા સોસાયટીમાં જે ગટરની લાઈનો છે બિલકુલ જર્જરિત થઈ ગઈ છે, તેનું પાણી વોર્ડ નંબર 1માં મતિયા કોલોનીમાં આવતું હોવાના કારણે મતિયા કોલોનીમાં વસવાટ કરતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બીમારીએ ગંભીર ભરડો લીધો છે. આવી પરિસ્થિતિમાં સરપંચ કે ઉપસરપંચ કે અન્ય સત્તાધારી જૂથ કે તલાટી મંત્રી ઉદાસીન દાખવે તે બિલકુલ ગેરવ્યાજબી છે. તાત્કાલિક અસ્તરથી આ પ્રશ્નો ઉકેલવો જોઈએ. ખુદ સત્તાધારી પક્ષના સભ્યોને પોતાના કામ માટે ગંભીર રજૂઆતો કરવી પડે તે ખૂબ જ દુઃખદ બાબત છે. તાત્કાલિક અસરથી સરપંચ, ઉપસરપંચ અને અન્ય જવાબદારો તથા તલાટી મંત્રી તેમના પ્રશ્નો ઉકેલે તે ખૂબ જ અનિવાર્ય બન્યું છે, અન્યથા ચૂંટણીમાં ગંભીર પરિણામ આવશે તેવી પણ ચીમકી લક્ષ્મીબેન ગાંગજીભાઈ મહેશ્વરીએ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. ને કોઈ બી રજૂઆત ગયા હતી આવું કે સરપંચ કે તલાટી કે બીજું કામ નથી, ને તારાજી ગટર વહી દે, તારા માં ગટર વહી દે છે, છલી દે કે ચોક ગટર ને બંધ કરો તો કામ માં ના થયું હજી પરવાનું કામ કરે ને વહી જાય પાછું ઈ ચાલ તે બોલક ઘણી ગયા નાણા પાંચ મે ને કામ કરે વીક પછી જજો કામ કરે તો હાણે આજી માંગ કરો હોય માંગવું જોઈએ કામ કથી બસ મારી ઓટ મારી એ માંગે ને રોગી નાણા હાલે તો હોય ઘટ ગંગાબેન કી કમ જ નતા કઈ ના પંચાયત મેં છે ને ન છે કઈ દેશભાઈ ગાંધી છે આવું સભ્ય અહીંયા જુનાવાસ પંચાયત થી ને એકડે ઓટ મેં અહીંયા મતિયા કોલોની આવું કી બી કામ છું ચાહતી તો કામ નતું થી મોયું ને નારણભાઈ કામ મારે આલુ ચાલુ શાંતિ તો ગંગાબેન છે ને ગંગાબેન નારણ એ સરપંચ એ પંચાયત માં કોઈ એન્ટ્રી જ નહીં હજી ને કોઈ બી કામ છો ચાહતી તો મગર ત્યાં તો પૈસા વ્યાજ કરે કે ને તલાજી દાદ દે ને ના છે સરપંચ જો કંઠ દાદરી ને નાના ભાઈ જ મળે આલુ ચાલુ શાંતિ તો હલાય તો મળે એ ગટરજી ત્રીજે મહિનામાં લેખિત મેં એનું અહીંયા હજી ગટર બંધ ના થઈ ને મૂર્તિ સરકાર ત્યાં તો નાદ્યું છેલા સાફ કરો તરાઈ સાફ કરો કપડા ધૂતેલા અચી નહી નાળે કોઈ એક બાઈ કપડા ધૂતેલા નથી વહી સકે ને એન્ટ્રી ના વહે ચાલો તું કરે ને તો ઓટ મેં કામ